હવે આ દ્રશ્ય જોઈને તમે મને કહો, શું આ કાશ્મીરથી કમ નથી? સરસ મજાનો વ્યૂ જુઓ તમે. ઓહો હો, બોલો, ફોરેસ્ટમાં મકાઈ ખાવાનો આનંદ. આ છે આલુ પરોઠો. નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે ફરવા જઈશું ગુજરાતનું કાશ્મીર ગણાતા અને ચોમાસામાં ફરવાલાયક બેસ્ટ સ્થળ એવા પોલો ફોરેસ્ટની મુલાકાતે. આ વિડીયોમાં હું તમને જણાવીશ કે પોલો ફોરેસ્ટમાં ફરવાલાયક કઈ કઈ જગ્યાઓ છે, ત્યાં જમવાની રહેવાની કેવી વ્યવસ્થા છે, એક વ્યક્તિનો ફરવાનો ખર્ચ કેટલો થાય, અને સાથે જ આપણે કરીશું પોલો ફોરેસ્ટમાં ટ્રેકિંગ. અમદાવાદથી વાયા હિંમતનગર અને ઈડર થઈને તમે પોલો ફોરેસ્ટ પહોંચી શકો છો. અમદાવાદથી પોલો ફોરેસ્ટ વચ્ચેનું અંતર છે લગભગ 150 કિલોમીટર. સો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પોલો ફોરેસ્ટના એન્ટ્રી પોઈન્ટ પર. ધીમો ધીમો વરસાદ અને વાતાવરણ જેવું જોઈએ તેવું જ છે, ખાસ કરીને પોલો ફોરેસ્ટ ફરવા માટે. ધીમો ધીમો વરસાદ છે, તડકો બિલકુલ નથી, અને સારી વાત એ છે કે વધારે ભીડ પણ નથી આજે. તો જ્યારે તમે પોલો ફોરેસ્ટ આવશો ત્યારે અભાપુર નામનું એક ગામ છે, અને એ ગામ સુધી તમે તમારા વાહન લઈ જઈ શકશો. અને આગળ જે છે કોઈ પણ પ્રકારના વાહનને એન્ટ્રી નથી, અહીંયાથી તમે રિક્ષામાં આગળ જઈ શકશો. આપણે પણ રિક્ષામાં જ જવાનું છે, તો એ લોકો કેટલો ચાર્જ કરે છે એ પણ હું તમને જણાવીશ. તો આપણો પહેલો પડાવ છે જૈન ટેમ્પલ, જે અહીંયાથી લગભગ 2-3 કિલોમીટર છે, અને રિક્ષામાં પર પર્સન 10 રૂપિયા લેશે. હવે આપણે આવી ગયા છીએ પોલો ફોરેસ્ટના મેઇન એટ્રેક્શન એવા જૈન ટેમ્પલ પાસે. જે લોકો ટ્રેક કરતા હોય છે ટ્રેકિંગ, તેનો સ્ટાર્ટિંગ પોઈન્ટ પણ અહીંયા જ છે. તો હવે આપણે જવાનું છે જૈન ટેમ્પલો તરફ. તો આ સામે જે તમે નદી જોઈ રહ્યા છો નાની અમથી, એ દર વખતે એવું હોય છે કે તેમાં પાણી જે છે તે આ ડેમની, આ જે નાનો અમથો ચેકડેમ જે છે તેની ઉપરથી જતું હોય છે, અને લોકો એની ઉપરથી પસાર થતા હોય છે. પરંતુ આ વખતે હજી એટલો બધો વરસાદ સાબરકાંઠા જિલ્લામાં પડ્યો નથી, જેથી પાણી ઓછું છે અને કોઈ નાહી શકે તેવી પણ વ્યવસ્થા હાલમાં મને લાગતી નથી. બાકી જે સામેનો દૃશ્ય જે છે, સામેનો જે વિસ્તાર, ત્યાં લોકો ફેમિલી સાથે નહાતા હોય છે. પોલો ફોરેસ્ટ આમ તો હું દર વખતે ચોમાસામાં આવતો હોઉં છું, અને ઘણા લોકો એવું પણ પૂછતા હોય છે કે ભાઈ બેસ્ટ સિઝન, બેસ્ટ મહિનો કયો જ્યારે તમે પોલો ફોરેસ્ટ ફરી શકો. તો દોસ્તો, જુલાઈ મહિનાથી લઈ અને ઓક્ટોબર દરમિયાન તમે અહીંયા ફરવા આવી શકો છો. આમ તો આખું વર્ષ અહીંયા એન્ટ્રી હોય છે લોકોની એન્ટ્રી, પરંતુ ચોમાસું જે છે તે બેસ્ટ સિઝન છે પોલો ફોરેસ્ટ ફરવા માટે. તો અત્યારે આપણે આવી ગયા છીએ મેઇન જે જગ્યા છે પોલો ફોરેસ્ટમાં, તે જૈન ટેમ્પલે. પણ કમનસીબે હાલમાં ત્યાં રિનોવેશનનું કામકાજ ચાલી રહ્યું છે, જેથી અહીંયા તાળાબંધી છે, અંદર કોઈને જવા દેવા નથી. એટલે અંદર જે મંદિર છે તમને હું દેખાડી શકું. બની શકે કદાચ તમે જ્યારે અહીંયા આવો આ વિડીયો જોયા બાદ, ત્યારે કદાચ આ મંદિર જે છે તેનું રિનોવેશન કાર્ય પૂર્ણ થઈ ગયું હોય અને અંદર એન્ટ્રી પોઈન્ટ ખુલ્લા હોય. હાલના તકે અહીંયા તાળા છે. તો દોસ્તો, અહીંયા પોલો ફોરેસ્ટમાં ટ્રેકિંગ પણ થાય છે, એક દિવસનું હોય, બે દિવસનું હોય. જંગલ વિસ્તાર હોવાના કારણે અહીંયાના રૂટ વિશે આપણે એટલી જાણકારી નથી હોતી, જેથી એક લોકલ જે વ્યક્તિ હોય એને સાથે રાખવો જરૂરી છે. તો અમારી સાથે પણ એક વ્યક્તિ છે. તો આપણે જે ટ્રેકિંગ પર નીકળ્યા છીએ તેના ગાઈડ છે હરીશભાઈ. હરીશભાઈ, આપણું જે આ નાનું અમથું ટ્રેકિંગ છે, એમાં કેટલું ડિસ્ટન્સ, કેટલું છે અંતર, કેટલું છે આપણું, કેટલો વાર, કેટલી વાર લાગશે? 200 મીટર છે. આવા રસ્તા હોય. અચ્છા, રસ્તા બધા આવા છે. આવા છે. અને કે અડધી કલાક થાય? નહીં, 1-1.5 કલાક થશે. અચ્છા, આવા જવા બંનેમાં? હા. અચ્છા, આપણે એક આ મંદિર જોવાનું છે, આપણે લાખના ડેરા. બીજા ક્યાં ક્યાં પોઈન્ટ આવશે અંદર? નદી આવશે? હા, નદી આવશે ને, અહીંયા સાઈડમાં આવશે. હા, સાઈડમાં. અને એક ઝૂલા પોઈન્ટ આવશે, ઇકો પોઈન્ટ આવશે, સેલ્ફી પોઈન્ટ, વોચ ટાવર. અચ્છા, એના ઉપર તમે વરસાદ આવે તો ત્યાં થોડી વાર બેસી બી શકો છો. આજે લાખના ડેરા કહેવાય, જૈન મંદિર કહેવાય, મતલબ લાખના ડેરા કહે એને. કેટલું જૂનું હશે? એ 15મી શતક, એટલે 700 સાલ પુરાનું કહેવાય. અચ્છા. અને જે ઉપરનો જે દરવાજો દેખાય ને સામે ઉપર છે, એમાં 30 કિલોમીટર પોળ કાઢી છે, ઈડરિયો ગઢ જાય છે. અચ્છા, એટલે ભોયરું છે? હા, ભોયરું છે. અચ્છા, અત્યારે છે હાલમાં? હાલમાં છે, પણ હમણાં બંધ છે. અચ્છા, પણ કોઈ જવા નહીં દેતા હોય? હા, આ પોળ નીચેથી કાઢી છે ને ઈડરિયો ગઢ તક, એટલે પોળના કારણે એ પોળો નામ પડ્યું છે. મારી સાથે મારા 4 મિત્રો પણ છે, ટોટલ અમે 5 લોકો છીએ. ટ્રેકિંગમાં થાકવાનું વધારે નથી, પરંતુ વરસાદ છે જેના કારણે કિચડ છે, કાદવ છે. તો તમે સ્લીપર પહેરીને આવશો તો મજા આવશે, બાકી શૂઝ પણ યોગ્ય રહેશે. Thank you.
તો જે આ ઝરણું છે તે સીધું ડાયરેક્ટ પર્વતો પરથી આવે છે અને પાણી પણ ઠંડુ છે, અને આગળ જઈને આ જે છે ઝરણું તે એક નદીમાં પડશે. તો મારી સાથે પાર્થ પણ છે, મારો ફ્રેન્ડ પાર્થ. ટ્રેકિંગમાં કેવું ફીલ થાય છે? બહુ જોરદાર ફીલ થાય છે. અને મૂળ વાત એ છે કે હું આજે ટ્રેકિંગમાં ને ટ્રેક પેન્ટના બદલે હું ધોતી પહેરીને આવ્યો છું, એટલે મને જે પેલું ચઢાણ ઉતાર છે ને બહુ હેરાનગતિ વાળું થાય છે. અને મજાની વાત છે કે બહુ જ અમેઝિંગ અનુભવ અહીંયા થઈ રહ્યો છે. સરસ મજાના જંગલોની અંદર નાના નાના સાંકડા રસ્તાઓમાંથી પસાર થવું, ક્યાંક તમારો પગ સ્લીપ થવો, પાણીમાં તમારા બૂટ પલડવા, એટલે આ બધી ઘટનાઓ છે ને એક રોમાંચકારી ઘટના છે, એક એડવેન્ચરસ ઘટના છે. તો તમને બહુ જ મજા આવશે તમે જ્યારે પોલો ફોરેસ્ટ આવશો ત્યારે. વડવાઈઓ જેવું પાછળ દેખાય છે સરસ મજાની, આટલા વડના ઝાડ તમે ક્યાંય નહીં જોયા હોય. અને બીજી ખાસ વાત એ કે રસ્તો જે છે ને થોડો ખરાબ છે, એટલે સાથે બાળકો અને જો વૃદ્ધો હોય તો ટ્રેક પર આવવાનું ટાળજો. જો તમે ફોટોગ્રાફીના શોખીન હોય તો તમારા માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે. અમારી સાથે અમારા એક મિત્ર છે ફોટોગ્રાફીના શોખીન, તમારો એક્સપિરિયન્સ જણાવો. ફર્સ્ટ ટાઈમ પહેલા તમે જણાવો, ફર્સ્ટ ટાઈમ આવ્યા છો અહીંયા? હું પહેલી વખત જ આવ્યો છું. હા, હું છેલ્લા લગભગ 8-9 વર્ષથી અમદાવાદમાં રહું છું, પહેલી વખત જ પોલોમાં આવ્યો છે. અને ચાલો ચાલતા ચાલતા વાત કરીએ. નીચે જોજો, તમને ગજબ મજા આવશે. એકદમ સરસ, ખૂબ સરસ લોકેશન્સ, ખૂબ સરસ ફ્રેમ્સ મળશે ફોટોગ્રાફી માટે. અને હવે આવે છે આ ટ્રેકિંગનો સૌથી અઘરો પાર્ટ, એટલે કે ખરેખર ટ્રેક કરવાનો, પહાડ ચડવાનો. એટલો બધો ઊંચો નથી પણ નોર્મલ છે, તમારા માટે નોર્મલ છે, અમે ક્યારેક ક્યારેક આવતા હોય એના માટે નોર્મલ નથી. પણ નીચે તમે જુઓ એટલે નાના નાના પથ્થરો છે, એટલે ચાલવામાં ધ્યાન રાખજો, સ્લીપ થવાની શક્યતાઓ વધી જાય છે, ખાસ કરીને વરસાદ ચાલુ હોય ત્યારે. અત્યારે પણ વરસાદ તો છે જ પણ એટલો બધો નથી. જો આ ટ્રેકિંગના ચાર્જની વાત કરીએ તો તમે 4-5 લોકોનું ગ્રુપ હશો તો 200-300 રૂપિયા એના લોકલ જે ગાઈડ છે તે લેશે. એકલા જવાનો પ્રયત્ન ના કરતા, ભૂલા પડશો તો હેરાન થશો. મેં જે અમારા ગાઈડ છે તેને પૂછ્યું કે ભાઈ અહીંયા કોઈ પ્રાણીઓ છે કે નહીં, તો તેમણે એવું કહ્યું કે ભાઈ હાલમાં જે વસ્તી ગણતરી થઈ પ્રાણીઓની તેમાં આંકડો સામે આવ્યો કે ભાઈ આ વિસ્તારમાં જ્યાં આપણે અત્યારે હાલમાં ટ્રેક કરી રહ્યા છીએ ત્યાં અંદાજે 20 કરતાં વધુ દીપડા છે, કેટલાક રીંછ છે અને પક્ષીઓ તો ઘણા બધા છે. ઉડતી ખિસકોલી પણ તમને આ જંગલમાં જોવા મળશે, પણ જે સૌથી હિંસક પ્રાણી દીપડો કહેવાય છે તે પણ આ જંગલમાં હોય છે, તો એનું પણ ખાસ ધ્યાન રાખવું. જો કે ટ્રેકમાં પ્રાણીઓને આવવાની સંભાવના ખૂબ જ ઘટી જાય છે, કારણ કે જ્યાં લોકોનો અવાજ હોય ત્યાં પ્રાણીઓ લગભગ આવવાનું ટાળતા હોય છે. ટ્રેકિંગ કરતી વખતે રસ્તામાં તમને અદ્ભુત વ્યૂઝ જોવા મળશે, સામે જુઓ પર્વતો, વૃક્ષો અને મેઘરાજાનું આગમન. વાહ, આનાથી વિશેષ જિંદગીમાં શું જોઈએ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ડુંગરના ટોપ પર, એટલે કે ઉપર. એમ તો આની ઉપર પણ ઘણી બધી ગિરિમાળાઓ છે કે જે થોડી ઊંચી છે, પણ આપણો આ ટ્રેક જે છે તે આટલી ઊંચાઈ સુધી હતો. આગળ પણ આપણે જવાનું છે, પણ જે મહત્તમ ઊંચાઈ જે છે તે અહીંયા સુધી જ હતી. આગળ જો તમારે ટ્રેકિંગ કરવું હોય તો બીજા પણ ઘણા બધા પ્રોફેશનલ NGO જે છે, ઘણી સંસ્થાઓ છે તે ટ્રેકિંગ કરાવતી હોય છે, એની સાથે તમે જઈ શકો છો. પણ અહીંયા સુધી પણ મજા આવે એવું છે. જો તમે રેન્ડમલી આવી ગયા હોય અચાનક કોઈ પ્લાન કર્યા વગર, તો અહીંયા સુધી પણ તમે આવી શકો છો, કોઈ ઇશ્યુ નથી, મજા આવશે. હવે આ દૃશ્ય જોઈને તમે મને કહો, શું આ કાશ્મીરથી કમ નથી? શું આ કેરળથી કમ નથી? શું આ શિમલા મનાલીથી કમ નથી? આપણું ગુજરાત છે, કુછ દિન તો ગુજારવાની જરૂર નથી, કારણ કે આપણે ગુજરાતમાં જ રહીએ છીએ, આપણું સૌભાગ્ય છે. પણ તમારે તેના માટે આ સુંદરતાને જોવા માટે અહીંયા સુધી આવવું પડશે,
પોલો ફોરેસ્ટ સુધી આવવું પડશે. તો તમે જુઓ અહીંયા ઘણા બધા ગ્રુપ જે છે તે ટ્રેકિંગ માટે આવતા હોય છે. આમ તો તમને ઉપરનો જે પોઈન્ટ દેખાય છે ત્યાં સુધી ટ્રેકિંગ થતું હોય છે, પરંતુ શિયાળામાં ચોમાસામાં વરસાદી ઋતુ હોવાના કારણે ત્યાં સુધી જવાની મનાય છે, કારણ કે લોકો લપસી પડતા હોય છે. એટલે તમે અહીંયા સુધી ચોમાસામાં આવી શકો છો. અહીંયા ઉપર એક વોચ ટાવર પણ બનાવવામાં આવ્યો છે કે જેની ઉપરથી તમે આસપાસના વ્યૂઝ જે છે તે જોઈ શકો છો, ફોટોગ્રાફી કરી શકો છો. તો ચાલો આપણે પણ જઈએ ઉપર. પાણીનો અવાજ નજીક છે, મતલબ કે નજીકમાં ચેકડેમ છે, લોકોનો અવાજ આવી રહ્યો છે. ના તાશે લોકો કદાચ. હા, આપણી કલ્પના જે છે તે સાચી ઠરી છે. અહીંયા છે એક ચેકડેમ, સરસ મજાનો વ્યૂ જુઓ તમે. ઓહો હો, મજા પડી જાય. હા, નદીનું પાણી ભરાયેલું છે. અહીંયા ચારે બાજુ પર્વતો છે, ઉપર છે વાદળો. દોસ્તો, ટ્રેકિંગ કર્યા બાદ ભૂખ ખૂબ જ લાગે છે, જેથી સૌ પ્રથમ આપણે થોડો નાસ્તો કરી લેશું, ત્યારબાદ આગળની જગ્યા આપણે જોવા માટે જઈશું. દોસ્તો, જમવાની વાત કરીએ તો જે જૈન ટેમ્પલો છે તેની સામેની સાઈડમાં ઘણા બધા સ્ટોલ છે કે જ્યાં તમને મેગી, આલુ પરોઠા, બીજો ઘણો બધો નાસ્તો મળી જશે. અને જો પ્રાઇઝિંગની વાત કરીએ તો મેગીના છે 40 રૂપિયા, જ્યારે આલુ પરોઠાના છે 50 રૂપિયા. બાકી ચા 10 રૂપિયાની તમે લઈ શકશો. ભાવ રિઝનેબલ છે અને સ્વાદ પણ જોરદાર છે. ખાસ તો અહીંયાનું જે ઠંડુ વાતાવરણ છે તેમાં આ બધી વસ્તુઓ બહુ મજા આવશે. ધીમો ધીમો વરસાદ આવી રહ્યો છે, પરંતુ આ લોકોએ તાલપત્રી નાખી છે જેથી તમે નીચે ખુરશીઓ નાખીને બેસી શકો છો. અને આવી જગ્યાએ નાસ્તો કરવાની પણ મજા આવે છે, જે સાચો સ્વાદ છે કે આવી જગ્યામાં જ આવતો હોય છે. આખું જુઓ તમે, જે વ્યવસ્થા છે કંઈક આ મુજબની છે. ચાલુ વરસાદમાં પોલો ફોરેસ્ટમાં મકાઈ ખાવાનો આનંદ. આ છે આલુ પરોઠો, સાથે છે લસણની ચટણી અને થોડું દહીં. આની પ્રાઇસ છે 50 રૂપિયા પર પ્લેટ. આમાં બીજું કંઈ સાથે આવતું નથી, કોઈ સબ્જી નહીં. પોલો ફોરેસ્ટની આસપાસ જે જોવાલાયક જગ્યાઓ છે તેમાંથી એક છે કેમ્પ સાઇટ, એક છે લાખાના ડેરા અને એક છે શારણેશ્વર મંદિર. અને તમામ જગ્યાઓ જે છે અહીંયાથી નજીક નજીકમાં જ છે. તો દોસ્તો, અત્યારે આપણે છીએ શરણેશ્વર મહાદેવના સાનિધ્યમાં. અંદર આપણે જઈશું, મંદિર કેવું છે અંદરથી અને આસપાસનો નજારો કેવો છે તે પણ આપણે જોઈશું. તો ચાલો શરણેશ્વર મહાદેવના દર્શન. તો અહીંયા શિવજીનું મંદિર છે નામ પ્રમાણે જ, અને અંદર જવાની મનાય છે કારણ કે તાળું છે. અંદર શિવજી બિરાજમાન, દીવો વગેરે થાય છે. અને સાઈડમાંથી છે પ્રદક્ષિણા પથ, જે સદીઓ જૂનું જે મંદિર છે એ જીટી જેમ જ રાખવામાં આવ્યું છે. આખી અહીંની કોતરણી વગેરે, અંધારું છે, અહીંયા લાઇટની વ્યવસ્થા અંદર નથી. તો અહીંયા એ પ્રદક્ષિણા પથ પૂર્ણ થાય છે અને ફરીથી તમે અહીંયા ગર્ભગૃહમાં આવી જશો. તો આપણું હવે પછીનું ડેસ્ટિનેશન છે હરણાવ ડેમ, જે આગળની સાઈડમાં છે. અને તમે અહીંયા જૈન ટેમ્પલોથી આવી શકો છો. રિક્ષાવાળા 10 રૂપિયા લે છે પર પર્સનના. લગભગ રિક્ષામાં 8-10 મિનિટનો રસ્તો છે અને ત્યારબાદ તમે આ ડેમ સુધી આવી શકશો. હરણાવ ડેમ જવા માટે પણ તમારે કેટલુંક ચાલવું પડશે, કારણ કે છેક ઉપર સુધી તમને કોઈ પણ વાહન જવાની મંજૂરી નથી. રિક્ષા પણ તમને આગળની સાઈડમાં ઉતારી દેશે. ત્યારબાદ લગભગ 10-15 મિનિટ સુધી તમારે ચાલવું પડશે. એમાં વચ્ચે એક ઢાળ પણ આવે છે, એ ઢાળ પણ તમારે ચડવો પડશે. અને આપણે હવે આવી ગયા છીએ હરણાવ ડેમને ઉપર. પાણી અત્યારે ઓછું છે કારણ કે આ બાજુ વરસાદ જો એટલો બધો નથી આવ્યો. બાકી આ ડેમ જે છે તે સામાન્ય રીતે છલોછલો હોય છે. બની શકે આગામી દિવસોમાં જો વરસાદ આવે તો કદાચ આનું જળસ્તર પણ વધશે, પણ હાલના સમયે એટલું બધું પાણી નથી. તો આપણે સામે જે પીળા કલરનું એક ઘર દેખાય ત્યાંથી આપણે ઉપર ચડ્યા હતા અને ત્યારબાદ ચાલીને અહીંયા સુધી આવ્યા. તો ડેમનો જે આટલો વિસ્તાર છે ત્યાં સુધી આવવાની પરમિશન છે, આગળની પરમિશન નથી. પાછળની સાઈડનું તમને વ્યૂ દેખાડું તો એક આવો છે. જો તમે કેટલાક લોકો નીચે ઉતરી રહ્યા છે ત્યાં પર, ત્યાંથી પણ એક રસ્તો છે નીચે ઉતરવાનો અને તમે ત્યાંથી પણ આવી શકો છો. જો તમે તમારું પોતાનું વાહન લઈને આવો છો, પછી તે ફોર વ્હીલર હોય કે બસ જેવું વાહન, તો એના માટે કોઈ પાર્કિંગ નથી.
બધા લોકો અહીંયા તો હાલમાં આડેધડ પાર્કિંગ કરે છે. ગયા વર્ષે એક જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા હતી, આ વખતે એવી કોઈ વ્યવસ્થા મને જોવા ના મળી. જો કે એટલું બધું ટ્રાફિક પણ થતું નથી એટલે ચિંતાનું કોઈ કારણ નથી. ઘણા બધા લોકો એવા પણ હોય છે કે જેઓ પોલો ફોરેસ્ટમાં એકાદ દિવસ રોકાવા માગતા હોય, તો આવા લોકો એવું જાણવા માગતા હોય છે કે ભાઈ અહીંયા રોકાવાની વ્યવસ્થા શું છે. તો બે ત્રણ પ્રકારની વ્યવસ્થા છે જે મેં જાણી છે. એક છે ટેન્ટ. ટેન્ટનું ભાડું છે પર ટેન્ટના 500 રૂપિયા એક દિવસના. ત્યારબાદ રૂમ પણ છે, રૂમના છે 750, એમાં એસી અને નોન એસી જે છે તેમાં 100-200 રૂપિયાનો ફેરફાર હોઈ શકે છે. અને સાથે જ અહીંયા કેટલાક લોકોએ પ્રાઇવેટ રિસોર્ટ પણ બનાવ્યા છે, તેનું ભાડું થોડું વધારે છે. એક દિવસનું 2500થી લઈને 5000 સુધીના રિસોર્ટ જે છે તે તમને મળી જશે, તેમાં સુવિધાઓ વધારે હોય છે. બાકી આ ટેન્ટ અને જે રૂમ છે તેમાં એટલી બધી સુવિધા નથી હોતી, પરંતુ સાચી મજા જે છે તે ટેન્ટમાં મને લાગે છે આવશે. જો કે તેના માટે તમારે હિંમતનગર અથવા તો ઈડર જે છે અહીંયા બાજુમાં જ ત્યાંથી તમારે સરકારી પરમિશન લેવી પડતી હોય છે, કારણ કે ટેન્ટ એટલા બધા નથી, જેથી જેટલા લોકો આવતા હોય છે તે મુજબની જ વ્યવસ્થા લોકો કરતા હોય છે. તો જ્યારે પણ તમારે અહીંયા આવવાનું થાય પોલો ફોરેસ્ટ, એના એકાદ અઠવાડિયા પહેલાં તમે કોન્ટેક્ટ કરશો તો તમને આ જે ટેન્ટ છે એના વિશેની માહિતી મળી જશે, અને જો જગ્યા ખાલી હશે તો કદાચ ટેન્ટમાં તમને રહેવાની વ્યવસ્થા પણ મળી જશે. પોલો ફોરેસ્ટમાં એક વ્યક્તિના ખર્ચની જો વાત કરીએ, પર પર્સન 500 રૂપિયા તમને ખર્ચ આવી શકે છે. દોસ્તો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તમારા કોઈ સવાલ હોય તો કોમેન્ટમાં જરૂર લખી શકો છો, અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો મારા પેજને લાઇક અને ફોલો કરજો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.